નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું રામાણીસ કન્સેપ્ટ ટોકની આ સિરીઝમાં, કે જેમાં આપણે ચર્ચા કરીએ છીએ દરરોજના એવા મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના એમસીક્યુની, જે આપને આવનારી ક્લાસ 1, 2 અને 3 ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાના હોય. તો મિત્રો, વધુ વાત ન કરતા શરૂ કરીએ આજના 1 ડિસેમ્બરના કરંટ અફેર્સના એમસીક્યુ. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ તો 55મા જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? અમિતાભ ઘોષ, અકિકથમ, કૃષ્ણા સોબતી કે પછી લીલાધર જગુડી? તો મિત્રો, આનો સાચો જવાબ છે અકિકથમ. અકિકથમ એક મલયાલમ કવિ છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિશે માહિતી મેળવીએ તો જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના ઈસવીસન 1961માં કરવામાં આવી હતી. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર 1965માં આપવામાં આવ્યો હતો. 1965માં ગણેશ શંકર કુરુને આ પુરસ્કાર અપાયો હતો. 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2018માં અમિતાભ ઘોષને અપાયો હતો. અકિકથમનું પૂરું નામ અકિકથમ અચ્યુથન નંબોદરી છે. પ્રશ્ન નંબર 2 જોઈએ તો સરકારે ફાસ્ટેગની સમય મર્યાદા ક્યાં સુધી વધારી છે? 15 ડિસેમ્બર, 5 ડિસેમ્બર, 10 ડિસેમ્બર કે પછી 25 ડિસેમ્બર? તો મિત્રો, આનો સાચો જવાબ છે 15 ડિસેમ્બર. 1 ડિસેમ્બરથી જ ફાસ્ટેગ લાગુ થવાનું હતું, પરંતુ અમુક કારણોસર સરકારે હવે તેનો સમય વધારીને 15 ડિસેમ્બર કર્યો છે. ફાસ્ટેગ એક સ્ટીકર છે જે ગાડીના ફ્રન્ટ મિરર પર લગાડવામાં આવશે, જેનાથી તમે ટોલ પ્લાઝા પર પહોંચતા ઓટોમેટિકલી તમારો ટોલ ટેક્સ કપાઈ જશે. તેને રિચાર્જ કરાવવા પડશે. ટોલ પ્લાઝા પર ગાડી ઊભી રાખવાની જરૂર પડતી નથી. બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 3નું પ્રથમ સફળ રાત્રિ પરીક્ષણ ક્યાંથી કરાયેલું છે? અબ્દુલ કલામ દ્વીપ, પોખરણ, કોચી કે પછી શ્રીહરિકોટા? તો મિત્રો, આનો સાચો જવાબ છે અબ્દુલ કલામ દ્વીપ. અગ્નિ 3 મિસાઇલ વિશે માહિતી મેળવીએ તો અગ્નિ 3 સપાટીથી સપાટી પર માર કરતી બેલેસ્ટિક મિસાઇલ છે, જે 50 ટન વજન લઈ જવા પણ સક્ષમ છે. ન્યુક્લિયર વેપન્સ પણ સાથે લઈ જઈ શકે છે. અગ્નિ 3નું પરીક્ષણ ડૉક્ટર અબ્દુલ કલામ દ્વીપ પરથી, અને આ સાથે આપણે એ પણ જાણી લઈએ કે પૃથ્વી 2નું ચાંદીપુર ઓડિશા ખાતેથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 4 જોઈએ તો ભારત ભ્રષ્ટાચાર સર્વેક્ષણ 2019માં સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય કયું આવ્યું છે? ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર કે પછી રાજસ્થાન? તો મિત્રો, આનો સાચો જવાબ છે રાજસ્થાન. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ અને લોકલ સર્કલ દ્વારા આ ભ્રષ્ટાચાર સર્વેક્ષણ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, જેમાં રાજસ્થાન પ્રથમ સ્થાન પર, બિહાર બીજા સ્થાન પર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાન પર આવેલા છે. તેનું પ્રમાણ જોઈએ તો રાજસ્થાનમાં 78%, બિહારમાં 75%, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં 74% લોકોએ ભ્રષ્ટાચાર કરતા હોવાનું સ્વીકાર્યું છે. પ્રશ્ન નંબર 5 જોઈએ તો વિશ્વ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે વાડાએ રશિયાને કેટલા વર્ષ સુધી બધી રમતો પર પ્રતિબંધ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે પછી 4 વર્ષ? તો મિત્રો, આનો સાચો જવાબ છે 4 વર્ષ. જો આ પ્રસ્તાવ પસાર થઈ જશે તો રશિયાના ખેલાડીઓ 2020ના ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહીં. વિશ્વ એન્ટી ડોપિંગ એજન્સીની સ્થાપના 10 નવેમ્બર 1999માં કરવામાં આવી હતી. તેનું વડું મથક મોન્ટ્રિયલ, કેનેડામાં આવેલું છે. પ્રશ્ન નંબર 6 જોઈએ તો ડિસેમ્બર 2019માં કયા દેશના રાજા કિંગ કાર્લ 16મા અને રાણી સિલ્વિયા ભારતની યાત્રા પર આવશે? સ્વીડન, નેધરલેન્ડ, નોર્વે કે પછી બેલારૂસ? તો મિત્રો, આનો સાચો જવાબ છે સ્વીડન. આજે 1 ડિસેમ્બરના રોજ ભારત યાત્રા પર
સ્વીડન દેશના રાજા કિંગ કાર્લ 16માં અને રાણી સિલ્વિયા ભારતની યાત્રા પર આવ્યા છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમ છે અને તેની કરન્સીને ક્રોના કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ તો ભારત અને કયા દેશ વચ્ચે 14માં સૂર્યકિરણ સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવશે? યુએસએ, જાપાન, શ્રીલંકા કે પછી નેપાળ? તો મિત્રો, આનો સાચો જવાબ છે નેપાળ. 3 ડિસેમ્બરથી તેનું આયોજન નેપાળના રૂપેનદેહી નામના સ્થળે કરવામાં આવશે, જેમાંથી બંને દેશોની 300 સેનાઓ સામેલ થશે. પ્રશ્ન નંબર 8 જોઈએ તો જેવર એરપોર્ટનું નિર્માણ કયા રાજ્યમાં થશે, જેના માટે જ્યુરિક ઇન્ટરનેશનલ એજી પાસેથી મંજૂરી મેળવી છે? કર્ણાટક, સિક્કિમ, ઓડિશા કે પછી ઉત્તર પ્રદેશ? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના નોઈડામાં તેનું નિર્માણ કરવામાં આવશે. સ્વિટ્ઝર્લેન્ડની કંપની જ્યુરિક ઇન્ટરનેશનલ એક્ટ દ્વારા 4663 રૂપિયાનું રોકાણ એરપોર્ટના નિર્માણમાં કરવામાં આવશે. પ્રશ્ન નંબર 9 જોઈએ તો કયો દેશ પ્રથમ વખત યુનેસ્કોની વિશ્વ ધરોહર સમિતિમાં સામેલ થયો? યુગાન્ડા, મોઝામ્બિક, સૌદી અરબ કે પછી સંયુક્ત આરબ અમીરાત? તો મિત્રો, આનો સાચો જવાબ છે સૌદી અરબ. વર્તમાનમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સમિતિમાં કુલ 8 દેશ સભ્ય બન્યા છે, જેમાં મિશ્ર, ઓમાન, રશિયા, દક્ષિણ આફ્રિકા, આમ 21 દેશોની 6 વર્ષ સુધી મેમ્બરશીપ હોય છે. યુનેસ્કોનું વડું મથક પેરિસમાં આવેલું છે. પ્રશ્ન નંબર 10 જોઈએ તો ચીટ ફંડ સંશોધન વિધેયક 2019 અનુસાર કોઈ વ્યક્તિ કેટલી રકમનું રોકાણ કરી શકે છે? 1 લાખ, 3 લાખ, 6 લાખ કે પછી 18 લાખ? તો મિત્રો, આનો સાચો જવાબ છે 3 લાખ. ચીટ ફંડ વિશે જાણકારી મેળવીએ તો ચીટ ફંડ મુખ્ય રૂપથી એક યોજના હોય છે, જેમાં લોકો બચત માટે રોકાણ કરે છે. તે મુખ્ય રૂપથી પ્રાઇવેટ હોય છે અને નાના નાના સ્તર પણ પર ચલાવવામાં આવે છે. 4 થી ઓછા લોકો કોઈ ચીટ ફંડમાં રોકાણ કરે તો તેની રકમ મર્યાદા 1 લાખ હતી, જે હવે વધારીને 3 લાખ કરવામાં આવી છે. જ્યારે 4 થી વધુ લોકો ચીટ ફંડમાં રોકાણ કરે તો તેની રકમ મર્યાદા 6 લાખ હતી, જે હવે વધારીને 18 લાખ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા આજના કરંટ અફેર્સના MCQ. આવા અન્ય MCQની માહિતી તથા કોમ્પિટિટિવ એક્ઝામનું બધું મટીરિયલ અને પેપર્સની માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે 9942443502, ઇન ઇંગ્લિશ 9924443502 પર મેસેજ કરી શકો છો. તથા વધુ માહિતી માટે અમારા ઇન્સ્ટા પેજને પણ ફોલો કરો. જો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી આ યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરો.